લોકસભાની ચાર બેઠક પર વિજેતા બનેલા ચાર સિટિંગ ધારાસભ્યોએ આજે રાજીનામા આપ્યા. ભાજપના આ ચાર ધારાસભ્યોમાં અમદાવાદના હસમુખ પટેલ, બનાસકાંઠામાંથી પરબત પટેલ, પંચમહાલના રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ. આ ચારે બેઠકો પર હવે પેટાચૂંટણી યોજાશે. અમદાવાદના નરોડામાં ભાજપના ધારાસભ્ય દ્વારા મહિલાને મારવાના કેસમાં પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સોંપ્યો. પ્રતિષ્ઠિત વ્યક્તિની હાજરીમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો. ભોગ બનનારી મહિલા અને બલરામ થાવાણીને મહિલા આયોગે નિવેદન માટે શુક્રવારે બોલાવ્યા છે. આખરે ત્રણ મહિના બાદ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા કેસ મામલે મહિલા આયોગ જાગ્યું. મહિલા આયોગ મૃતકની પત્નીને બોલાવી વ્યથા સાંભળશે. ન્યાય માટે મૃતકના પતિ પત્ની ડિમ્પલબા રાઠોડ કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યા છે. અમદાવાદના ગોમતીપુરમાં આવેલી શેઠ સીએલ સ્કૂલના ટ્રસ્ટી કિશનસિંહ તોમરે તેની દીકરી સામે જ બોગસ ડિગ્રી અંગે ફરિયાદ નોંધાવી, જે બાદ દીકરી અને પિતા સામસામે આવી ગયા. કિશનસિંહ તોમરે પ્રિન્સિપાલ થકી દીકરી માધુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કિશનસિંહનો આરોપ છે કે તેની દીકરીએ બોગસ ડિગ્રીના આધારે નોકરી મેળવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન માટે ઇન્જેક્ટ કરી આપવામાં આવતું પ્રવાહી વૃદ્ધ દર્દીના હાથ પર પડતા ફૂલના પડી નીકળી ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ડોક્ટરોની બહાર આવેલી આ ગંભીર બેદરકારી બાદ નવા ગામ ડિંડોલીની આ વૃદ્ધાએ તાત્કાલિક દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું. રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓએ 50 જેટલા મકાનો સસ્તામાં પડાવી લીધા. છેલ્લા એક માસથી તેમના વિસ્તારમાં ભૂમાફિયાઓની હેરાનગતિ છે. હાલમાં જ એક વ્યક્તિનું 90 લાખનું મકાન માત્ર 20 લાખમાં બચાવી પાડ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બનાસકાંઠાના કાંકરેજના રાનેર ગામમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. કરિયાણાની દુકાનમાંથી પોલીસે ઘીના જથ્થા સાથે એકની અટકાયત કરી. પોલીસે ઝડપેલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપીને કાર્યવાહી કરાશે. નર્મદાના પોઈચા નીલકંઠ ધામ મંદિર પાસે ચાલતી નોન આલ્કોહોલિક બિયર શોપ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ 3 ટીમ બનાવી તમામ બિયર શોપ પર રેડ પાડી તમામ બોર્ડ હટાવ્યા હતા. તમામ દુકાનદારોના લાયસન્સ તપાસતા માત્ર સોફ્ટ ડ્રિંકનું લાયસન્સ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારી સાથે 5 થી 6 શખ્સોને મારમારી કરી પેટ્રોલ પંપના કર્મચારી લાઇનમાં વાહન ઊભું રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ કર્મચારીને લોખંડને પાઇપ વડે માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. લૂંટની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં ફરતા 3 આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. 3 આરોપી પાસેથી દેશી બંદૂક, 9 જીતા કારતૂસ સહિત 3 મોબાઈલ જપ્ત કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. બોટાદા ઘટનાના ગેડી ગામે થયેલી આંગળીયા પેઢીના લૂંટના 5 આરોપીઓ ઝડપાઈ ગયા. બુધવારે આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી આરોપીઓએ હીરાના પેકેટની લૂંટ ચલાવી. પોલીસે લૂંટારૂઓથી હીરાના પેકેટ સહિત 39 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ શહેરમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ થયો. ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી 18 હથિયાર સાથે 4 આરોપીની ધરપકડ કરી. જશોદાનગર પાસેથી પોલીસે આરોપીઓને હથિયાર સાથે કાર પણ જપ્ત કરી. પોલીસ તપાસમાં આરોપીઓ હથિયાર વેચવા આવ્યાનું બહાર આવ્યું છે. સુરતમાં મુંબઈની કોલ ગર્લ સાથે છેતરપિંડી થઈ. સુરતના પોર્શ વિસ્તારમાં રહેતા એક ઈસમે મુંબઈથી એક કોલ ગર્લને બોલાવી બાદમાં વ્યક્તિ અને દલાલ રૂપિયા આપ્યા વગર નાસી ગયા, જેથી કોલ ગર્લે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ઓસ્ટાર હોટલના મેનેજરની ધરપકડ કરી છે. વડોદરાના તાંદલાજામાં 100 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે માતા પુત્રની ધરપકડ કરાઈ. બંને પાસેથી 18,500 રૂપિયાની રોકડ રકમ સહિત મોબાઈલ અને પ્રિન્ટરને એસઓજીએ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.